સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન નમસ્કાર દર્શક મિત્રો હું પ્રજાપતિ નયનાજી એસોસિએટ પ્રોફેસર ઇન હોમ સાયન્સ એસએલયુ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ એલિસબ્રિજ અમદાવાદ આજનો મારો ટોપિક છે કુટુંબના પ્રકારો અને કાર્યો કુટુંબના પ્રકારો અને કાર્યો તેના વિશે આપણે માહિતી મેળવીશું અત્યારે જે રીતે ઓનલાઈન બધી જ બાબતોમાં ચાલે છે તો આપણે શિક્ષણમાં પણ એ રીતે મેળવીશું કુટુંબના પ્રકારો સમજવા માટે આપણે કુટુંબના મૂળ સુધી જઈશું શા માટે કુટુંબની રચના જરૂરી છે કુટુંબ સમજવું જરૂરી છે એના વિશે જોઈશું કુટુંબ અને વ્યક્તિ એકબીજાના પર્યાય છે વ્યક્તિ વગર કુટુંબ સંભવી શકે નહીં માનવ સમાજના ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારથી મનુષ્ય સ્થિર થતો ગયો છે ત્યારથી કુટુંબને ઇમ્પોર્ટન્સ આપતો ગયો છે કુટુંબ પાયાનો સમૂહ છે વ્યક્તિનું જીવન જન્મથી મૃત્યુ સુધી કુટુંબમાં જ સતત અસર કરતું હોય છે આ કુટુંબના વિશે આપણે થોડીક મા જાણકારી મેળવીશું કુટુંબ સંસ્થા જેના સભ્યો એકબીજાને અનુકૂળ પરસ્પર સ્નેહથી જોડાયેલા હોય છે અને એ અનુરૂપ તેઓ પોતાની ભૂમિકા ભજવે છે આ રીતે કુટુંબનો તબક્કો તેમને મળે છે વ્યક્તિ વગર કુટુંબ સંભવી શકતું નથી માનવીની સામાજિક અને સાંસ્કૃતિક તેમજ જૈવિક સંબંધોના પાયા પર રચાયેલી સંસ્થા એટલે કુટુંબ દરેક સભ્ય છે જીવન દરમિયાન વિદ્યાર્થીઓ હોય તો શિક્ષણ મેળવે છે પુરુષો હોય તો કામ પર જાય છે સ્ત્રીઓ પણ એ રીતે કાર્ય કરે છે પણ જ્યારે ઘરે આવે છે ત્યારે એકબીજાની સુખની અથવા તો દુઃખની એવી વિવિધ લાગણીઓ વહેંચવા માટે પણ કુટુંબ જોઈએ છે રક્ષણ અને ભરણપોષણ આવી ઘણી બધી બાબતોની દ્રષ્ટિએ વ્યક્તિને કુટુંબ જોઈએ છે કુટુંબ એટલે માનવ સમાજનો આધાર વ્યક્તિની સામાજિક ઓળખ આ કુટુંબ વિવિધ સભ્યોનું ચોક્કસ સંબંધોથી જોડાણ થયેલું હોય છે અને આ જોડાણને અનુલક્ષીને તેમને દરજ્જો મળેલો હોય છે અને એ દરેક દરજ્જાને અનુરૂપ તેઓ એકબીજાની ભૂમિકા અથવા તો ફરજ પૂરી પાડે છે કુટુંબ અને વ્યક્તિ સિક્કાની બે બાજુ છે એવું કહી શકીએ તો ચાલે સમાજની અંદર કુટુંબ એટલે સૌથી નાનું પ્રાથમિક અને મહત્વનું જૂથ છે આ કુટુંબ છે જેના વિશે વધારે આપણે જોઈશું કે માનવીની સામાજિક સાંસ્કૃતિક અને જૈવિક સંબંધોના પાયા પર રચાયેલ સંસ્થા છે વિવિધ સમાજ શાસ્ત્રીની દ્રષ્ટિએ હું તમને થોડીક વ્યાખ્યાઓ જણાવીશ કારણ કે કુટુંબનું મૂળ સુધી જાણીશું તો કુટુંબની માહિતી વધારે સારી રીતે સમજવા મળશે તે વ્યવસ્થિત લાંબા સમય સુધી ચલાવી રાખવા માટે પણ આવા સમાજશાસ્ત્રીઓએ વિશ્લેષણ કરીને વ્યાખ્યા આપી છે તો એ વ્યાખ્યાઓ વિશે હું તમને માહિતી આપીશ મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રી છે જેની દ્રષ્ટિએ જોઈએ તો કુટુંબ એ નિશ્ચિત અને લાંબા ગાળાના ટકી શકે તેવા જાતીય સંબંધો પર રચાયેલ સંસ્થા છે જે સંતાનોની ઉત્પત્તિ અને તેમનું ભરણ પોષણ આવી રીતે વિવિધ જાળવી રાખે છે કારણ કે તેના કારણે સમાજ રચના વ્યવસ્થિત ચાલે છે બર્ગીસ અને લોકની દ્રષ્ટિએ જોઈએ તો લગ્ન ગ્રંથિથી જોડાયેલા લોહીના સંબંધથી જોડાયેલા કે દત્તક સંબંધથી પરસ્પર જોડાયેલા વ્યક્તિઓનું જૂથ તેને કુટુંબ કહે છે જે સંસ્કૃતિનું પણ સર્જન કરતું હોય છે અમેરિકન બ્યુરો ઓફ સેન્સસની દ્રષ્ટિએ જોઈએ તો બે કે તેથી વધારે વ્યક્તિઓની સાથે જોડાયેલો એકબીજાના સંબંધોથી જોડાયેલા લોહીના બંધ થી रक्त સંબંધ થી કે પરસ્પરના સ્વાર્થ સમાન નિદ્રષ્ટિએ જોઈએ તો તેને કુટુંબ કહેવાય છે હોટલ એન્ડ Hunt ની દ્રષ્ટિએ જોઈએ તો એક જ મકાનમાં રહેતા રક્ત સંબંધ થી જોડ બે કે બે થી વધુ વ્યક્તિઓનો સમૂહ કે લોહીનો સંબંધ થી જોડાયેલા અને દત્તક સંબંધ થી જોડાયેલા વિવિધ વ્યક્તિઓનો સમૂહને કુટુંબ કહેવાય છે ઓકબન એન્ડ નિમ્પોકની દ્રષ્ટિએ જોઈએ તો ટૂંકા કે લાંબા ગાળાના સંતાનો વાળો જૂથ કે સંતાનો વિનાનું જૂથ સાથે રહેતા પતિ પત્નીનો સમાવેશ એટલે કુટુંબ આ કુટુંબને સમાજશાસ્ત્રોએ આપેલી વ્યાખ્યા જોઈ જેના પછી આપણે એવું તારણ કાઢી શકીએ કે કુટુંબ સંસ્થા એટલે કે દરેક સભ્ય છે તેની સાથે રહેલ છે અને આ સભ્યો એકબીજાની સાથે લાગણીઓની લેવેજ કરે છે સુખ અને દુઃખની પણ લેવેજ કરતા હોય છે હવે કુટુંબ વ્યવસ્થા જોઈએ છે કુટુંબની વ્યવસ્થા કેવી છે તો જ્યારે કુટુંબ સંસ્થાનો ઉદ્ભવ થયો એ વખતે કુટુંબ સ્થિર થયા હતા વિકાસની સાથે સાથે કુટુંબના પ્રકારોમાં પણ પરિવર્તન આવતા જાય છે પ્રદેશ અને જ્ઞાતિ તેમજ આર્થિક દ્રષ્ટિએ પણ કુટુંબમાં વિભિન્નતા હોય છે દર્શક મિત્રો તમને પેલી કહેવત તો ખબર જ હશે કે બાર ગઉ એ બોલી બદલાય બાર ગઉ એટલે કે ગાઉનું માપ એ જૂનું છે અને એક ગાઉ બરાબર આપણે એક કિલોમીટરનો અંદાજ આપી શકીએ છીએ તો બાર કિલોમીટર દૂર જતા વ્યક્તિઓની વાતચીત કરવાની છટા છે એમાં ફરક પડે છે તો આ જ રીતે કુટુંબ છે તેની રચનામાં પણ આવી રીતે ફરક પડતો હોય છે એટલે આ પ્રમાણે કુટુંબની પ્રથામાં પણ થોડુંક જુદા જુદા ચેન્જ આવી રહ્યા છે ગ્રામ સમુદાયો એટલે કે ગ્રામીણ સમુદાયોમાં સંયુક્ત કુટુંબની સંસ્કૃતિ વધારે પ્રવર્તે છે જ્યારે શહેરી પરિવારોમાં વિભક્ત કુટુંબની અસર વધારે જોવા મળે છે કારણ કે વિભક્ત કુટુંબ હોય તો ત્યાં રહેવાની જગ્યા ઓછી હોય છે લોકો પોતાના કામ ધંધા અર્થે આવ્યા છે જ્યારે ગ્રામીણ પ્રદેશમાં હજુ પણ સંયુક્ત કુટુંબની અસર વધારે જોવા મળતી હોય છે હવે કુટુંબના પ્રકાર વિશે જોઈશું તો આ કુટુંબના પ્રકાર વિશે જોતા પહેલાં કુટુંબના બે પ્રકાર પડે છે જેમાં એક ઓરિએન્ટેશન પ્રકારનું કુટુંબ હોય છે અને બે પ્રોક્રિએશન પ્રકારનું કુટુંબ હોય છે ઓરિએન્ટેશન કુટુંબ એટલે વ્યક્તિ જન્મથી જ્યાં જીવન ગુજારે છે તેને ઓરિએન્ટેશન કુટુંબ કહીએ છીએ જ્યારે પ્રોક્રિએશન કુટુંબ એટલે વ્યક્તિ તેના જન્મથી તેના લગ્ન પછીનું જે કુટુંબ શરૂ કરે છે તેને પ્રોક્રિએશન કુટુંબ કહેવાય છે હવે કુટુંબના મુખ્ય પ્રકાર પડે છે જેના ચાર પ્રકાર છે તે તમે સામેથી ચિત્રમાં જોઈ શકતા હશો કે સત્તાની દ્રષ્ટિએ પડે છે વંશની દ્રષ્ટિએ પડે છે સહનિવાસની દ્રષ્ટિએ પડતા હોય છે અને સાથે રહેતી પેઢીની સંખ્યા હોય છે આ ચારેયના પેટા પ્રકાર પણ તમને નીચે જોવા મળી રહ્યા છે કે દરેકના બે બે છે છેલ્લા સાથે રહેતી પેઢી છે તેમાં ત્રણ પ્રકાર પડે છે તો આ બધા જ પ્રકાર વિશે આપણે થોડુંક વિગતવાર હું તમને માહિતી આપીશ સૌ પ્રથમ આપણે જોઈએ છે કે સત્તાની દ્રષ્ટિએ કુટુંબ

તેમની પાછળ માતાનું નામ લખાતું હતું અને મહત્વના નિર્ણયો પણ સ્ત્રીઓ ભોગવતી હતી એટલે આ રીતે માતૃસત્તા કુટુંબો અસ્તિત્વમાં આવ્યા હતા ત્યાં સંતાનોના નામની પાછળ માતાનું નામ લખાતું હતું આજે પણ મલબારના નાયર કુટુંબમાં આ પ્રથા જોવા મળે છે અથવા તો ઘણા વિવિધ આદિ પછાત વિસ્તારોમાં પણ આ પ્રમાણેની માતૃસત્તા કુટુંબ જોવા મળતી હોય છે ત્યાર પછી જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ પિતૃસત્તા કુટુંબ અસ્તિત્વમાં આવતા ગયા ગયા પિતૃસત્તા કુટુંબના અસ્તિત્વ માટે સૌથી મહત્વનું પરિબળ આપણે ખેતી કહી શકીએ છીએ કારણ કે જેમ જેમ મનુષ્ય પહેલાના જે કાર્યો હતા માછલા પકડવાના જંગલમાં ફરવાના એવા કાર્યોમાંથી બહાર આવ્યો અને ખેતી અનાજ ઉગાડવાથી એક જ જગ્યાએ સ્થિર જીવન ગાળવા લાગ્યો તો આ રીતે ખેતીની શરૂઆત થઈ અને ખેતીનું કાર્ય છે શ્રમવાળું છે અને એની અંદર સ્ત્રીઓ કરતાં પુરુષોને વધારે જરૂર પડે છે એ રીતે પિતૃસત્તા કુટુંબ અસ્તિત્વમાં આવ્યા અને આજે પણ દરેક જગ્યાએ તમે જુઓ તો પિતૃસત્તા કુટુંબ જોવા મળે છે જ્યાં આગળ મહત્વના નિર્ણયો પણ પિતા લેતા હોય છે અને આ જ રીતે પિતૃસત્તા કુટુંબ અત્યારે દરેક જગ્યાએ ચાલી રહ્યા છે હવે વંશની દ્રષ્ટિએ આપણે કુટુંબના પ્રકાર જોઈએ છીએ તો જ્યારે કુટુંબ સંસ્થાનો ઉદ્ભવ થયો અને શરૂઆત થઈ એ વખતે માતૃવંશી કુટુંબ અસ્તિત્વમાં આવે એ કઈ રીતે તો આપણે જે માતૃસત્તા કુટુંબનું જોયું એવી જ રીતે સંતાનોનો વંશની ગણતરી પણ માતાને નામે થતી હતી તેમની ઓળખ પણ માતાના નામે થતી હતી અને સંતાનોની પાછળ માતાનું નામ લખાતું હતું અથવા તો સંતાનોનું ભરણપોષણ વગેરેની બધી જ જવાબદારીઓ માતાની ભાવતી હતી એટલે એ રીતે માતૃવંશી કુટુંબો અસ્તિત્વમાં હતા ત્યાર પછી પરિવર્તન થયા પછી પિતૃવંશી કુટુંબ અસ્તિત્વમાં આવે પિતૃવંશી કુટુંબમાં સંતાનોના વંશની ગણતરી પિતાના નામે થતી હોય છે સંતાનોની પાછળ પિતાનું નામ થતું હોય છે અત્યારે મોટાભાગના કુટુંબો પિતૃવંશી છે આપણે જેમ કહ્યું તેમ અને એ પિતૃવંશી એક એકબીજાની સાથે પોતાના દાદા પર દાદાના નામથી પણ જાણીતા હોય છે એટલે આ રીતે વંશવેલો ટકાવી રાખવા માટે વર્ષો પહેલા જે માતૃવંશી કુટુંબ હતા એવી રીતે અત્યારે પિતૃવંશી કુટુંબ છે સહનિવાસની દ્રષ્ટિએ સહનિવાસની દ્રષ્ટિ એટલે કે સાથે રહેતા હોય એ રીતે જે કુટુંબ હોય છે એમાં પણ જ્યારે કુટુંબ સંસ્થાનો ઉદ્ભવ થયો ત્યારે માતૃસ્થાનીય કુટુંબ હતા સ્ત્રીઓને વધારે સત્તા આપવામાં આવી હતી લગ્ન બાદ પતિ પત્નીના ઘરે રહેતો હોય અને સંતાનોનું નિવાસ સ્થાન તેમનું મોસાળ હોય અથવા તો તેમની માતાનું પિયર હોય એ રીતે પણ થતું હતું કે માતાનું પણ મોસાળ હોય પુરુષ છે તે વચ્ચે વચ્ચે આવી અને પત્નીને ઘરે રહેતો અને તે પણ એની માતાના ઘરે રહેતો એટલે આ રીતે માતૃ કુટુંબો અસ્તિત્વમાં હતા આદિવાસી જાતિમાં જોવા મળતી આ પ્રથા જ્યારે ઉદ્ભવ થયો ત્યારે હતી અત્યારે એમાં પણ પરિવર્તન આવ્યું છે અને પિતૃ કુટુંબો અસ્તિત્વમાં આવે છે પિતૃસ્થાનીય કુટુંબ છે જેમાં પત્ની લગ્ન કરી અને પતિના ઘરે રહે છે અને પતિના ઘરનો ભાગ બને છે અને ત્યાં આગળ પણ સંતાનો છે તેમનું નિવાસસ્થાન તેમના પિતાનું ઘર હોય છે અત્યારે મોટા ભાગના દરેક સમાજમાં પિતૃસ્થાનીય કુટુંબો જોવા મળે છે દર્શક મિત્રો તમે જોયું હશે કે આગળના જે ત્રણ પ્રકાર છે એ બધામાં સૌ પ્રથમ માતૃસત્તાક માતૃવંશે ને માતૃસ્થાનીય કુટુંબ હતા હવેથી એના પછીથી આપણે જે જોઈએ છીએ જેની અંદર સાથે રહેતી પેઢીની સંખ્યા પરથી જે અત્યારના કુટુંબો અસ્તિત્વમાં છે અહીંયા તેના ત્રણ પ્રકાર પડે છે એક સંયુક્ત કુટુંબ બે વિભક્ત કુટુંબ અને વિસ્તૃત કુટુંબ સંયુક્ત કુટુંબ કે તેથી વધારે જ્ઞાતિના લોકો એક સાથે રહેતા હોય છે તેને સંયુક્ત કુટુંબ કહેવામાં આવે છે સંયુક્ત કુટુંબની અંદર દાદા પિતા પુત્ર પૌ પૌત્ર કે પિતાના ભાઈઓ બહેનો ત્યાગતા વિધવા સ્ત્રીઓ વરે વગેરે ઘણા જ સભ્યો એકસાથે રહેતા હોય છે તેને આપણે સંયુક્ત કુટુંબ તરીકે ઓળખીએ છીએ વિભક્ત કુટુંબ એટલે કે પતિ પત્ની અને તેમના બાળકોનો સમાવેશ થતો હોય છે તેને વિભક્ત કુટુંબ કહેવાય છે જ્યારે વિસ્તૃત કુટુંબની ચર્ચા કરીશું તો સંયુક્ત કુટુંબ અને વિસ્તૃત કુટુંબમાં પાતળી ભેદરેખા છે કારણ કે દાદા દાદી કાકા કાકી પિતરાઈ ભાઈ બહેન કે ત્યક્તા વિધવા સ્ત્રીઓ હોયનો બધાનો સમાવેશ થતો હોય છે અત્યારે વિસ્તૃત કુટુંબ

આ સંયુક્ત કુટુંબની જાણકારી આપતા સમાજશાસ્ત્રી ઈરાવતી કરવેની દ્રષ્ટિએ જોઈએ તો જ્ઞાતિ કે ગામડું જે સંયુક્ત કુટુંબનું મહત્ત્વનું લક્ષણ છે અને પરંપરાગત સમાજનું પણ મુખ્ય લક્ષણ છે જ્યારે ડૉક્ટર આઈપી દેસાઈના મતે જોઈએ તો સંયુક્ત કુટુંબમાં સત્તાની ગણતરી થાય છે શક્તિ પ્રમાણે સભ્યો કમાય છે અને શક્તિ પ્રમાણે ખર્ચ કરતા હોય છે એટલે આવી રીતે બે સમાજશાસ્ત્રીઓની દ્રષ્ટિએ જોઈએ તો સંયુક્ત કુટુંબની વ્યાખ્યા આ પ્રમાણે આપણે સંયુક્ત કુટુંબના લક્ષણો વિશે જોઈશું સંયુક્ત કુટુંબના લક્ષણો વિશે હું તમને માહિતી આપીશ તો તેના લક્ષણો આપણે જોઈએ છીએ કે સૌપ્રથમ સંયુક્ત નિવાસ છે એકથી વધારે સભ્યો સાથે રહેતા હોય છે અહીંયા રહેઠાણ એક જગ્યાએ હોય છે છે એટલે અહીંયા એનાથી શું ફાયદો થાય કે દરેક સભ્યો માટે ડ્રોઈંગ રૂમ એટલે કે દિવાન ખંડ એક હોય છે કિચન રસોડું એક હોય છે અને પરિણિત યુગલ અથવા બાળકોને તેમના કાર્ય માટે અલગ રૂમની વ્યવસ્થા આપવામાં આવે છે કે દાખલા તરીકે બાળકો વિદ્યાર્થી જીવનમાં ભણતા હોય તો તેમને અલગ રૂમની વ્યવસ્થા જોઈએ છે એટલે આ રીતે સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા હોય છે પણ પોતાના અંગત કાર્ય માટે દરેકને અલગ રૂમ મળતા હોય છે બે સંયુક્ત રસોડું સંયુક્ત રસોડું એટલે ઘરના બધા જ સભ્યો વધારે સભ્યો હોય છે તેઓનું રસોઈ એક સાથે બનતી હોય છે અને અહીંયા વડીલ સ્ત્રી જે હોય છે તે દેખરેખ રાખતી હોય છે અને એની સાથે તે એની સાથેના બધા જ સભ્યોનું રસ કામની વહેંચણી વ્યવસ્થિત રીતે કરતી હોય છે દરેક સભ્યોને વ્યવસ્થિત રીતે કાર્ય કરવા આપતી હોય છે અને તે દરેક સભ્યોની જરૂરિયાત પ્રમાણે રસોઈ બનાવવાનું પ્લાન કરતી હોય છે કે સ્ત્રીઓને કહેતી હોય છે પ્લસ અને સંયુક્ત કુટુંબમાં એક એવી આજ્ઞા હોય છે કે સૌ પ્રથમ બાળકો જમે છે પછી પુરુષો જન્મે છે અને ત્યાર પછી સ્ત્રીઓ જમતી હોય છે એટલે આ રીતે સંયુક્ત રસોડું હોય છે કે જેની અંદર દરેક સભ્યો જમતા હોય છે સંયુક્ત મિલકત સંયુક્ત કુટુંબનો આ મહત્વનો પોઈન્ટ આપણે કહી શકીએ છીએ કઈ રીતે તો ઘરના વધારે સભ્ય હોય દરેકનો બુદ્ધિ વધારે કે ઊંચો હોય બધાની આવક સરખી ન હોય કોઈ મોટું હોય કે કોઈ નાનું હોય પણ સંયુક્ત મિલકત એ મહત્વનો પોઈન્ટ છે કે જેના કારણે દરેક સભ્યો છે એ પોતાની મિલકતના હકદાર ગણાય છે અને આ હકદારને લીધે આ મહત્વનો પોઈન્ટ છે કે જેના લીધે બધા જ સભ્યો છે જેઓ પોતાને કાર્ય સારી રીતે કરી શકતા હોય છે ચાર સંયુક્ત પૂજા આરાધના સંયુક્ત પૂજા આરાધના એ પણ સારું મહત્ત્વનો પોઈન્ટ છે આ પણ એક લક્ષણ છે કે દરેક સભ્યો જુદા જુદા સ્થળે એ સ્થિર થયેલા હોય અથવા તો નોકરી ધંધા અર્થે બહાર રહેતા હોય તો પણ જ્યારે ઘરમાં પૂજા આરાધના થતી હોય કે યજ્ઞ હવન લગ્ન જન્મ સમયની વિધિ જનોની વિધિ કે મૃત સંસ્કાર અથવા તો કુલદેવતાની પૂજા આવા બધા વિવિધ કારણોસર જ્યારે દરેક સભ્યો એકઠા થાય છે અહીંયા દર્શક મિત્રો તો હું તમને બતાવી શકીશ કે દાખલા તરીકે દરેક જ્ઞાતિના લોકો લગ્ન પછી પોતાના કુલદેવતાની પૂજા માટે કુલદેવતાનું જ્યાં મંદિર હોય ત્યાં જતા હોય છે અને ઘરમાં પણ જ્યારે આવા પ્રસંગો થતા હોય ત્યારે ઘરના દરેક સભ્યો સાથે રહેતા હોય છે એટલે આ સંયુક્ત કુટુંબનું લક્ષણ છે પિતા કે કુટુંબના વડા હસ્તક સત્તા અહીંયા સંયુક્ત કુટુંબની અંદર આવક બધાની એકઠી હોય છે એટલે એ રીતે ઘરમાં વડીલ વ્યક્તિ અથવા તો પિતા હોય છે તે જ નિર્ણય લેતા હોય છે અને તે વ્યક્તિ છે એ પ્રમાણે દરેક સભ્યોને વ્યવસ્થિત રીતે આવકની વહેંચણી કરતા હોય છે અને એની સાથે તે સર્વસત્તા ભોગાવતા હોય છે પણ એ સર્વસત્તા ભોગવવાની સાથે પોતાના અંગત સ્વાર્થ ખાતર એ મિલકતનો ઉપયોગ કરી શકતા નથી આ તેમની ફરજ ગણાતી હોય છે ત્યાર પછીનું લક્ષણ છે રક્ત સંબંધની ઢબ રક્ત સંબંધની ઢબમાં સંયુક્ત કુટુંબના સભ્યો છે કે તેઓ બધા એકબીજાની સાથે લોહીના સંબંધથી જોડાયેલા હોય છે અને લોહીના સંબંધથી જોડાયેલાની સાથે તેઓ સ્વાર્થ કે એની સાથે તેઓ પોતાનો સ્વાર્થ જોતા નથી પણ દરેક સભ્યનો પ્રશ્ન હોય તો એકબીજાના સાથે સોલ્વ કરી શકતા હોય છે એટલે આ પણ તેમનું મહત્ત્વનું લક્ષણ છે ત્યાર પછી આપણે સંયુક્ત કુટુંબના લાભ વિશે હું તમને માહિતી આપીશ સંયુક્ત કુટુંબના લાભ છે કે જેની અંદર સૌથી પ્રથમ છે આર્થિક સલામતી અને સ્થિરતા સંયુક્ત કુટુંબમાં ઘણા જ સભ્યો એક સાથે રહેતા હોય છે અને આ સભ્યો એકસાથે રહેતા હોવાથી તેઓ પોતાના નાણાંના ખર્ચ અંગે નિશ્ચિત રહેતા હોય છે બેકાર હોય કે વિધવા સ્ત્રીઓ હોય કે ત્યક્તા સ્ત્રીઓ અથવા તો બાળક હોય કે વૃદ્ધ વ્યક્તિઓ દરેકને ખર્ચ કરવાનો સરખો અધિકાર હોય છે એટલે આ રીતે તેમને આર્થિક સલામતી મળે છે અને તેઓ પોતાના ભરણ પોષણ માટે પણ નિશ્ચિત રહેતા હોય છે એટલે આ રીતે સંયુક્ત કુટુંબનું આ મહત્વનું લક્ષ ફાયદો આપણે કહી શકીએ છીએ બીજા નંબરે છે આર્થિક સમાનતા આર્થિક સમાનતામાં સંયુક્ત કુટુંબમાં હું તમને એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે એક ઘરમાં